જામનગરમાં કોરોનાનું સંક્રમણ પૂરું ગતિએ વધી રહ્યું છે શહેરમાં આજે કોરોનાના ચીમોતેર કેસ સામે આવ્યા છે ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા સાત દિવસથી સતત સિત્તેરથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે નિષ્ણાતોના મતે શહેરમાં કોરોનાના કેસની સરેરાશ સિત્તેર પર પહોંચી ગઈ છે એટલે કે રોજ મિનિમમ સિત્તેર કેસ સામે આવી રહ્યા છે કોરોનાની હાઈ એવરેજ ચિંતાજનક છે જામનગરના ધારાસભ્ય તથા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ કોરોનાગ્રસ્ત થયા છે તેઓ અમદાવાદમાં સારવાર લઈ રહ્યા છે તેમણે તાજેતરમાં પોતાના સંપર્કમાં આવનારા લોકોને હોમ ક્વોરન્ટાઇન થવા અનુરોધ કર્યો છે જામનગરના હાપા યાર્ડની સામે નવું યાર્ડ બનવાનું છે આ માટે સરકારે સાડા પાંચ વીઘા જમીન ફાળવી છે આ જમીન પર ત્રણ શખ્સો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું હતું અંદાજીત ચાર હજાર ફૂટ જગ્યામાં ટેનામેન્ટ બનાવવામાં આવી રહ્યા હતા આ મકાનો દસ રૂપિયાના સ્ટેમ્પ પર લખાણ કરી વેચી નાખવાનો દબાણકર્તાઓનો ઈરાદો હતો સમગ્ર મુદ્દે જામ્યુકોની એસ્ટેટ શાખાને જાણ થતાં કમિશનર સતીશ પટેલે સ્થળ તપાસ કરી હતી કમિશનરના આદેશથી એસ્ટેટ શાખાએ બુલડોઝર ફેરવી ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યું હતું એસ્ટેટ શાખાના રાજભા ચાવડા સુનીલ ભાનુશાળી શ્રી દીક્ષિત વગેરે દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી હતી દબાણકર્તાઓ વિરુદ્ધ ફોજદારી ફરિયાદની તાજવીજ પણ થઈ રહી છે દેવભૂમિ દ્વારકાનું પ્રસિદ્ધ અને પ્રાચીન જગત મંદિર જર્જરિત હાલતમાં છે રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશના મંદિરના જીર્ણોદ્ધારનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે પુરાતત્વ ખાતું જીર્ણોદ્ધાર અંગેના ખર્ચનું અનુમાન કરી રહ્યું છે પુરાતત્વ સર્વેક્ષણના મહાનિર્દેશક શ્રીમતી વિદ્યાવતીએ જગત મંદિરના શિખરનું નિરીક્ષણ કર્યું હતું તેમણે પાંચ માળના શિખરના જીર્ણોદ્ધાર માટે સાત કરોડનો ખર્ચ મંજૂર કરવા સરકારને દરખાસ્ત કરી છે